ஹரிதம் தானம் நமோ நுரே சௌசுதானம் நமோ நுரே சௌராயிரியானம் நமோ நுரே சௌஜாயனம் நமோ நுரே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் மோஷதம் செய்யோங்காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் கௌதமோமி மங்களம் குன்கொண்டாரி உஜேந்திர மோசு மங்களம் நமஸ்மரிஸ்மரா சுவானம் பிரத்யாச்சி சுவாய் பவாய திருவாவன் மூத்து பாவம் நேர்காவன் முதாத்தா பிரபத்யான தீட்சாக்கு சாது பண்ணும் ஹோவாய் એને જાણવું પડશે કે નહીં બરાબર. યંત ને પેલા ઓળખાયા, દેવ ને, ધર્મ ને પેલો ઓળખાયો, ગુરુ કેવા હોય, પ્રવજ્યા હોય, ચારિત્ર મોટો બૂટો ઉઠ્યો છે ને એને માટે આચાર સ્પષ્ટીકરણ ચોખ્ખું કરે છે. બરાબર, સાધુ પણ અમારે શું કામ પડે? સાધુ પણ કેવું હોય એને જાણવું જોઈએ ને. સાધુ પણ સારી ક્રિયા, ચારિત્ર પર્યાય કેવી હોય, આત્માનું જ્ઞાન, સમ્યક દર્શન સહિત, અંતરનો આત્મા, પૂર્ણ આનંદ ને જ્ઞાનની મૂર્તિ, બરાબર, એની અંતરમાં સમ્યક દર્શન રૂપ શ્રદ્ધા, નિર્વિકલ્પ સમ્યક દર્શન અનુભવ, બરાબર, એનું નામ સમ્યક દર્શન. એ ઉપરાંત ચારિત્ર કેવું હોય પ્રવર્જ્યા એમ વ્યાખ્યા કરે છે. બરાબર, એથી એ પ્રવર્જ્યા યથાજાત રૂપ સદૃષ્ટિ કહીએ, જેસા જન્મમાં બાળક કા નગ્ન રૂપ હોય તેસા નગરૂપ જાનમે હોય. જેવો માતાએ જન્મ્યો એવું એનું શરીરનું નગ્ન પણ હોય, કપડાનો ધાગો ન હોય, પાત્ર ન હોય, એવા અંતરમાં ગુણ ભાન સહિત એવી જેની નગ્ન દશા હોય છે. ગંજભાઈ આ જૈનમાં આવા સાધુ એમ કે છે, વસ્ત્ર ને પાત્ર રાખીને સાધુ માને છે, એ મિથ્યા દ્રષ્ટિ જેમ કે છે. બરાબર, વળી કેસી એ અવલંબિત ભૂજા કહીએ, લંબાઈમાં નથી ભૂજા. ઓ સાધુ તો ચંદન વિતરાગ મૂર્તિ છે, એને તો ધ્યાન જ કરવાનું હોય ઘણું પ્રેમ કે છે. હાથ લાંબા કે ધ્યાનમાં લીધો, એને શું કરવાનું હોય? હા, બાહુલતાથી પ્રાય ઘણું કરીને અવલંબી ભૂયા, જેને આત્મા આનંદ રૂપે સાધવો છે અને તેની ચારિત્ર પ્રવર્જ્યા દિશા પ્રગટ થઈ છે, એને બીજું શું હોય? ભૂયા આમ લાંબી કે ઉભા હોય ધ્યાનમાં આનંદમાં, યુવા પ્રવર્જ્યા સમજાવું તું કે હવે તો વાણી આવે ને, વિકલ્પ હોય ને આવી જાવી, એમ એ વસ્તુ ક્યાં છે? કરવાનું તા છે. બરાબર, પોતાનો આત્મા પૂરણ આનંદ નું ધામ વિતરાગ સ્વભાવી એને જેણે સાજો છે અંદરમાં, અને જેને સંસારનો કાંઠો નજીક થઈ ગયો છે, મોક્ષ ને કિનારે આમ નજીક આવી ગયા, અલ્પકાળમાં કેવલ દેશે એવી દશા મની હોય. બરાબર, હા, કે છે કાયોત્સર્ગ બહુ કરીને ખડા રહેના જામે હોય એવી પ્રવર્જ્યા મુનિ પણ વિતરાગ માર્ગમાં કેવડીએ એમ કહ્યું છે. પરમેશ્વર વિતરાગ દેવે આવું કહ્યું, આ બધું ગડબડ થઈ ગયું બધું.
નિરાયુધા દંડ રાખે છે હાથમાં, દંડ આયુધ એ ન હોય ને એમ કે જવાનો આખી હાથમાં દંડ રાખે ને મોટો એને આયુધ કે કહેવાનો આખી ઈચ્છા એમ દંડ આદી આખડી હોય જ નહીં એને બરાબર. હા આખી થઈ કે નહીં લાકડી બે ભગવાન ભગવાન આપણું ચારિત્ર ધન્ય અવતાર છે જેને સંસાર એકાદ ભાવ રહ્યો હોય છે એવી દશા એને કલેશિત સંસાર દુઃખરૂપ સંસાર ચાર ગતિનું સુખ છે એનો જ્યાં અંત આવ્યો છે એવી ચારિત્ર દશા હોય સ્વભાવમાં ઝૂલતા અતિન્દ્રિય આનંદમાં માલતા કે છે કે એને દંડ આદિ કોઈ આયુધ હતો શરીર એવું છે અહીં તો ચારિત્ર ની વ્યાખ્યા આવે છે બરાબર. હા શરીર ચાહે તો શ્વાસ ચાલતા હોય દમ ચાલતા હોય હા મુનિ ને પણ શરીરમાં જેને અંશે મમતા નથી હા શરીરથી જુદો નારિયેળનો ગોટો જેમ જુદો હોય છે એવો જુદો અંદર કાંઈ સ્પર્શને સંબંધ શરીરને નથી બરાબર. એવી રીતે ચૈતન્ય સાધક દશા જ્યાં ચારિત્રની પ્રગતિ છે એને કહે છે કે આયુધમાં દંડાદી ન હોય એને આટલી મોટી રાખે છે ને હાથમાં સાધુને ન હોય વસ્ત્ર ન હોય પાત્ર ન હોય ને દંડે ન હોય એમ કહે છે. એવી દશા જંગલમાં સંતો રહેતા હોય છે વળી શાંતા કહીએ અંગપાંગ કે વિકારે શાંત મુદ્રા જાણે હોય અંગ ને ઉપાંગમાં ક્યાંય વિકૃત અવસ્થા ન દેખાય જેવું બાળક નિર્વિકારી દેખાય એવા જેના અંગ ને ઉપાંગ નિર્વિકારી શાંત 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 અંતરમાં શાંતિ ઘણી જ્ઞાની ઉગ્ર થઈ ગઈ છે શરીર પણ આમ શાંત થઈ દેખાય શાંત અંગ ને ઉપાંગ એમ તારું આખું શરીર ને ઉપાંગ હાથ પજાવી ક્યાંય ચેષ્ટામાં વિકાર ન દેખાય મળી પ્રકૃત નિલય નિવાસા આ એમ ભાઈ કાકી રાતે કઈ થાય અત્યારે બહુ આવે છે પણ સાધુ માંથી વસ્તી જોઈને નગ્ન મુનિ માંથી સાંભળાવી તો મને છે નહીં સાધુ નથી એટલે પ્રશ્ન છે નિગમ્બર મુનિઓ માટે કઈ વસ્તી જોઈએ આમ એ બહુ આવે પત્રો મળે પરકૃત નિલય નિવાસા પરના કર્યો નિલય એટલી વસ્તીનો આદિ એમે નિવાસ હોય શાવકે કરીને ઘરમાં પોતા માટે સાધુ માટે નહીં આમ તો કે સાધુ માટે કર્યું હોય તો એને કર્યું નહીં એમ કહ્યું કર્યું નહીં એ કે છે જો સર્પ સર્પ રહે ને સર્પ નો દાખલો છે પંડિતજી સર્પ ક્યાં દેખતા રહે સર્પ સર્પ જેમ કોઈનું બિલ કરેલું હોય એમાં જાય એવી વાત છે અંદરે બિલ કર્યા હોય એમાં સર્પ જાય પોતા માટે કરી હોય ને ત્યાં બિલ એની માટે કોણ કરે સર્પ માટે એને માટે
करना किया निलय वस्ति आदि पूर्णी वस्ति का कोईपन एमा न हो आपको कृतकारित अनुभव मन वचन काय करी जामे दोष लाग्या न हो। देखो मन वचन ने काया कर्मों कराऊ ने होमूडू जेमा दोष ना ऐसी परकी करी वस्ति का अधिक में वस ना हो ऐसी प्रज्ञा આમ તો પરે જ કરેલું હોય પણ અહીં તો કઈક કરેલું કરાવેલું અનુમોદેલું ન હોય એમ કે જાણું કાંઈ સાધુ નથી રહેવાના મકાન કરે ઓરડી કરે તો બહુ જંગલમાં નહીં રહી શકે એ બધું એને માહિતી કરીને ખપે નહીં એમ બનાવે સાવજ નામ આપે પુરુષોત્તમ એ તો છે તો સાધુ માથું કીધું નામ પુરુષોત્તમ નામ આપે મોટી અમારી તકરાર ઘણી થઈ ગયા અડસઠ માં કીધું અડસઠ ની સાલ માં પ્રશ્ન ઉઠેલો મોટો બરાબર સાધુ માટે કરેલો અપાશ્રય સાધુ વાપરે તો નિગ્રંથ પણ આપી ભ્રષ્ટાચાર એવું અડસઠ ની સાલ માં ચર્ચા આવી મોટો સંદર 1968 કેટલા વર્ષ ત્યાં 1998 આપણે સાંભળેલું નહીં દીક્ષા લેવાનો ભાવ થયો ગુરુ પાસે 3 મહિના ઘરની વિશે રાખીએ કોઈ મકાન ઘર સરતા એમ 3 મહિના જમીશ પૈસા તો ના અપાર ગામે એક મકાન પાળ્યા પાળ્યા સારા હતા બેન વિશ્વાસ એક વાર કરતો 3 મહિના વ્યાજ પૈસા દઈ ત્યાં ભણતા 3 મહિના એમાં એ વાત આવેલી ને પાલી જેવું નીકળ્યો જવાબ ત્યાં બોચે બોટા ગઈ ત્યાં હું ગુલાબચંદ ગાંધી રાજકોટ ના હતા ગુલાબચંદ ગાંધી મળ્યા એ સાધુ હતા સાધુ કે સાધુ માટે અપાય શરૂ કરે તો સાધુ નહીં આપણે કોઈ જ્ઞાન લેલું નહીં બોલતા તમે મૂળીમાં તો એક તમારો પણ ઘણા વર્ષમાં 70માં તો ગુજરી ગયા 70માં તો ભાદરવા શું ચોથે રાજકોટ ગુજરી ગયા મૂળીમાં તો બહુ કડક હતા ભાષા એ કડક સાધુ ને બગલા બગલી તરીકે બોલાવે હા કપડા પહેરે નહીં તો બગલા બગલી ને સાધુ ખબર હતી કે નહીં તમને સાધુ માંથી અપાશ્રય કરેલું આપણે તો સાધુ ને રા આપણે કઈ ખબર નહીં ખૂબ ચર્ચા હતી આનો ભાઈ મારા ભાઈ મારા શું કે છે જાડું જોડી ગયા ઘણા ભવન ગયા હતા ને કચ્છી મૂળીવાળા સાધુ માં પછી તીખા થઈ ગયા મૂળ થી જોવા મળી હે મારા ભણા હું કે છે પણ ભાઈ હું ગમે હોય પણ આ સાણું અર્થ શું થઈ ગયું એ સાધારણ દોષ કહેવાય ફલામ કહેવાય ઘટું કહેવાય એમાં સાધુ પણ જાય નહીં એમ કહ્યું મેં પ્રશ્ન કર્યો 1969 મારા સાધુ માટે મકાન કર્યું હોય કર્યું હોય આપણે તો 9 કોટીમાં ખોટી કઈ ખોટ તૂટે કરણ કરાવવાનું અનુમોદન મનોવચન કઈ 1969 વાત છે દિશા લીધા પેલા આનું હું એમાં ભદ્રિક હતા એને એમ કે ખુશાલભાઈ તમારે માટે મકાન કર્યું હોય છે એમ દાખવાય છે એમાં તેને વાપરે એમાં તમારે હું ડોબ એવો દાખલાય હિરાજીમાં આમ જાણે ને અમને એમ લાગે તું મને જાણે આપણને તો નથી
જેને માનસિક કરેલું હોય અને વાપરે તો એમાંથી કરણ અને કરવું કર્યું નથી પણ અનુમોદન નો એને દોષ લાગે ખોટી તૂટે નવ કોટી રહેતી નથી એને બાપના ત્યાગ ની નવ કોટી રહેતી નથી અને 69 ની વાત છે બરાબર જી સાહેબ સમજાણું ઓરડી હોય પાત્ર વસ્ત્ર તો હોય નહીં પણ ઓરડી ક્યાંય કરાવે ક્યાંક એને કુવાનું સ્થાન બનાવે કેવા મકાન બહાર કરે ક્યાં જંગલમાં જાય નાખવાની નાખે મેં હાર ક્યાં કરવું પાત્રા થઈ લઈને જાય ભિખારી લેવાય તો પાત્રા નહીં માગવા જાય તો સાધુ હોય ને ભિક્ષુ એટલે એકદમ જેને માટે બનાવેલો નથી નિર્દોષ સાર ને જ્યાં ખરા થઈ ઉભા રહ્યા એમના ભિક્ષુ ભિક્ષા માગે ભિક્ષુ યાતના કરવી ભિક્ષુ છે ભિખારી છે યાચના પરિસર નો અર્થ માગવું એ પરિસર નથી માગ્યા વિના મળે એમના પરિસર છે પંડિતજી આવો માર્ગ એને ખબર નથી હજી સાધુ પદ કેવું હોય એની ખબર ન મળે અને તો ધર્મ કેમ થાય ને ધર્મી ને આગળ વધીને કેવી દશા હોય એની ખબર ન મળે એને ધર્મ કેવી રીતે થાય સમજાય મન વચન ને કાયા એ કરવું કરાવવાનો અનુભવનું દોષ લાગ્યો હોય એવી વસ્તિકા નો અહીં દોષ પાઠમાં મૂકે જો પરકરત નિલય નિવાસ એમ કાઢે કે ઉડાથી તો પરકરત છે સાવ કે પોતાના કે સાવ કે કર્યું સાધુ એ ક્યાં કર્યું છે પણ કરેલું એને માટે છે કુટુંબ માટે એમાંથી મકાન જીવ ખાલી હોય શું ઘરો હોય બોલાય પડે કોને જવાનું એને ગામમાં તો થોડું હોય એને જંગલ માં જ હોય અનુમતિ કે ભાઈ વસ્ત્રાદી રાખે છે દેખો વસ્ત્ર પાત્ર દંડ રાખે છે કોઈ આયુધ રાખે છે દંડ સુખ નિમિત્ત આસન ચલાચલ રાખે છે પાછું રાખે આ બધી એમ કે અહીં ક્યાંય લઈ જાવ અહીં ક્યાંય લઈ જાવ પાછું કોઈ ઉપાશ્રયાદી વસને કા નિવાસ બનાય સામે વસે લો આપ્યો ઉપાસન નામ એમાં આપકો દીક્ષા સહિત માને તેની કે ભેટ માત્ર હે સાધુ નથી ચારિત્ર નથી સમજાણું કાંઈ જૈન દીક્ષા તો એસી કઈ તેથી હે વિદ્રાગની દીક્ષા એવી છે રાજકોટમાં બહુ ખબર થતો મકાન ચાલ્યું છે ત્યાં ત્યાં ઓછા ગુજરી ગયા જોયું છે ને ત્યાં ગુજરી ગયા સખત કે હો બહુ ત્યાં દેશું કે છે આપકો દીક્ષા સહિત માને એ દીક્ષા ન કહેવાય જૈન ની દીક્ષા તો નદ મુનિ હળવા 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 એક મૂર્તિ છે ને કમંડલ બે ધર્મના ઉપકરણ તરીકે હોય આવું ચારિત્રપણ એથી વિરુદ્ધ માને તો એની શ્રદ્ધા મિથ્યા છે એમ કે એને જૈન ની શ્રદ્ધા નથી
એમ કે છે. આગે ફેરી કરે ઉવસમ ખમદમ જૂતા શરીર સંસ્કાર વધ્યા રૂખા મયરાય દોષ રહ્યા પ્રવજ્યા ભગવાને આવી કઈ કહું તો એને ઓળે સમજણ કર એ વિના પ્રવજ્યા ચારિત્ર હોઈ શકે નહીં. કેસે પ્રવજ્યા ઉત્તમ ક્ષમા, ઉત્તમ ક્ષમા દમયુક્તા સંતો મોકરો નો ઉદય નો અભાવ શાંત. જેના ત્રણ કષાય તો નાશ થઈને શાંત રસ ચૈતન્યનો શાંત 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 શીતળ રસ આત્માનો શાંત અકષાય છે એ જેને પ્રગટ્યો છે બરાબર. આ કષાયથી મળી રહે છે રાગને કુંતાપથી સમજાણું કાંઈ શુભ ને અશુભ રાગ એ કષાય અગ્નિથી મળી રહ્યા છે. શાંતિ 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 દીખે તો એને ખબર પડે કે આ કષાય પટ્ટી અગ્નિ છે જળે છે. શુભ શુભ ભાવ ગુણપાપનો ભાવ શુભ શુભ ભાવ એ અગ્નિ પેટે જળે છે. આ દુકાને બેઠો મેં મજા માણતો એ કે જળે જ અગ્નિમાં હોગે છે એની ભાન નથી. એને દુકાને બેઠા હોય ને છોકરા કહેતા હોય બેઠા જાઓ ફલાણ કરો ફીકરું કરો. આ 50,000 ની પેદા થઈ છે ફલાણ કરો એમાંથી થોડું કામ કરો એવું કષાય અગ્નિ હળગી છે એમ કે છે. સાચીમાં જવ હોવ જવો યુનિવર્સિટી મળે પણ આત્માની શાંતિ ની ખબર નથી બોલવું એને ખબર પડતી નથી. સમજાણું કાંઈ શાંત શાંત વિકલ્પ ઉઠે તો એક બળતરી આપે ત્યાં. હા 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 ગુલાબચંદ ગાંધી જોયા નહીં તમે પ્રસાદ માર્યા જ્યાં હતા ને ચોમાસુ શાંત દશાથી નીકળી પૈસા કરજોળી કરે બના શિવન ભાવે છે. શાંત અમે દર્શનમાં શાંતિ હોય એ જ કસાયનો અભાવ બરાબર. એટલી શાંત કસાય અભાવ એની અંશ ઝલક નમો નો તો આવી ગયો છે ને મુનિ ને તો. એ છે એક શાંત મુદ્રા જેની હોય અને અંતર શાંતિ મોના ભાવથી શાંત પરિણામ જણા હોય ક્ષમા ક્રોધ કા અભાવ હોય છે ઉત્તમ ક્ષમા. મુનિ ને હશે ને 10 પ્રકારનો ઉત્તમ ઉત્તમ ક્ષમાનો અર્થ એ છે કે આત્માના અનુભવમાં આનંદના સ્વાદ થઈ જેને ક્ષમા બાળક પણ એને ચાળો કરી જાય અપમાન કરી જાય શાંતિ શાંતિ. હું તો નિરપરાધી બેઠો છું આ કેમ કરે આવું કેમ કરે છે એમ એને વધુ નથી. બરાબર શ્રી કૃષ્ણ વાસુદેવ જંગલમાં ઉતા છે ને રામ બાણ વાગે છે સમ્યગ્રસ્તી છે. શ્રી કૃષ્ણ વાસુદેવ વનમાં કોસંબી વનમાં વૃષાઈ ચળવળે એકલો કોઈ નહીં પાણીનો પાનાર રણખંડના ધણી ક
सूत्रा ने ज्या बाण वाग्या ने एक नमो बाख्या खराब अरे कौन छे निरपराधी ने बाण मारना छे कौन आवे ने विकल्प छे ने ज्या जंगल मां छों निरपराधी छों हाँ जेने 8-8 हजार देव सेवा करता गया बराबर रमनी भाई કોણ ઉભા રહેતા તો કુન હોય તો રે કુન ફરે એનો તો દીકરો એ બાયડી વહી જાય હું છે પણ હા તરફડે ત્રિકમો નહીં કોઈ પાણી નો પાના ધર્મી જીવ સંકેતી જ્ઞાની ધર્માત્મા છે એના જ ભાઈ મોટા ભાઈ માણસ એના વીરે 12 વર્ષ બધા રહેતો સિંગમ એના નફરે જીનના વચન વિતરાજના વચન ન કરે પહેલું કહ્યું કે હે દરાજા તારા હાથે ભગવાન શ્રી કૃષ્ણ નું મૃત્યુ થશે અરે જેના વીરે 12 વર્ષ હું રહ્યો અરે ગરમ આવીને આ જોગ મને રોવે એનો તો કોણ છે નિરપરાધી ને કે નારે મારું કે એ મુનિ ને નો એમ અહીં તો પિક્ચર નિરપરાધી ને મારનાર આ જંગલ માં કોણ છે ખરો સા મુનિ ને નો એમ કે ક્રોધ નો જેમાં અભાવ છે ઉત્તમ ક્ષમા છે આ તો એને જન્મ મરણ તાળમાં હોય એને આરોપ લાગેલું છે જન્મ મરણના અવતાર કરવા હોય દેવના ઢોરના નારકીના એને આ અંદર પૂછે ચોરાશીના અવતાર એકલા દુઃખના દાવા નવે અવતાર ગયા છે બરાબર એને શાંત કરવા માટે આવી ચારિત્ર દેખા ઉત્તમ રશ્મિ હોય એ દાવા નવ નો શાંત પણ ચારિત્ર કહેવાય સમજાણું કાંઈ બરાબર ઇન્દ્રિયની કોઈ વિષયને મેં ન પ્રવર્તન દમ દમ અરે અતિન્દ્રિય આનંદના સ્વાદમાં ઇન્દ્રિયના વિષયનો એને અભાવ હોય છે અમૃત સાગર જ્યાં અંદર ઉછળે છે મુનિને તો અમૃત સાગર ભગવાન આત્મા અમૃતનો ભરેલો આનંદનું અમૃત સ્વરૂપ એનું છે એમાં ડૂબકી મારીને અમૃતના સ્વરૂપે ઝીલતા સંતોને ઇન્દ્રિયના વિષયો કેમ હોય સમજાણું કાય જેને જન્મરણ ટાળવા હોય એને આ સ્થિતિ પ્રગટ કરવી પડશે એવી કઈ શ્રદ્ધા તો કરે જી સમજાણું કાય અરે 84 ના અવતારમાં રખડતા રજવડતા રાંક ને કોઈ શરણ નથી શરણ તો ચૈતન્ય મૂર્તિ ભગવાન છે એના જેને શરણ નિદાન કે છે કે એને ચારિત્રની દશા જ્યાં ઉગ્રપણે શાંતિ પ્રગતિ કોણ અપરાધ કરનાર છે એ પણ જેને જોવું બરાબર કોણ આ છે એકાંતમાં બેઠા શાંતના કોણ પથ્થર મારે છે હા એવી જેની ચારિત્ર દશા છે વળી કે છે શરીર સંસ્કાર વર્જિતા કહીએ એ સ્નાન ને દંત ધોવન આદિ ન હોય એને છે ને દંત ધોવન આદિ પ્રસિદ્ધ પ્રસિદ્ધ છે એમ કે દંત ધોવન આદિ પ્રસિદ્ધ છે દાંત ધોવે નહીં હા હા રાવણ કે દાંત ધોતા નથી જોવા સાધુ જંદાય ત્યાં છે
પૈસા ચોંટી જાય તું ચીખું શકે એ ક્યાં સાધુ હતા? સાધુ ને તો અંદર સુગંધ મારે શરીરમાં, બરાબર દાંત ન ધોવે તો કઈ એવું પૂન્ય હોય કે ભાઈ ગુનો આવે છે ને, તમે સન્નાટીમાં શરીરમાં સુગંધ હોય. હવે એક સેકન્ડ સાધુ પુણ્ય ચૌદ ગુણસ્થાન છઠ્ઠા માહિતી સાત સાત ચૌદ છઠ્ઠો છઠ્ઠું જઈ નિમિત્ત કરે તો વસ્તુ ન ગાય જો એમાં અગિયાર પ્રતિમાનો છે એને માટે ન હોય કે સાધુ ને ચાઈ મોટું છે પંચ મહાવ્રત પાળે પંચ સમિતિ સંભાળે પંચ ઇન્દ્રિય જીતી ભયો ભોગી ચિત્તૈન કો ષટાવશ ક્રિયા દર્વિત ભાવિત સાધે કાશુક ઘરા મેં એક આસન હૈ સૈન કો મંજન ન કરે કેશ નૂચે ન તન વસ્ત્ર મૂચે ત્યાગે દમન પે સુગંધ શ્વાસ બેન કો ત્યાગે દંત વન પણ સુગંધ શ્વાસ વેન કો એમ છે. દંત દમન નહીં કરતે તો ભી વચન શ્વાસ ને સુગંધ નીકળતી હોય. ચારિત્ર દિશા પ્રગતિ ત્યાં પુણ્ય એવા હોય છે એના બરાબર. હા હા સમજાણો નવીનપણાની નિંદા કરે છે ને પિતા પિતા તેરા પલ્યાના સાધુ જોઈને બીજાના સાધુ એના સુધે અહીં તો કે છે નગ્ન મુનિ દિગંબર એને એટલી દશા શાંત થઈ ગઈ છે કે દંત ધોવન ન કરે તો પણ એની શ્વાસમાં અને વાણીમાં સુગંધતા હોય. હા 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 જો બધા જુદા છે જાણું કાંઈ હાલે હારો કયો હતો છે આવું બહુ ઝીણું હાલે અત્યારે એમ કે છે ઝીણું ક્યાં વસ્તુની સ્થિતિ જેવી છે ત્યાં આરો કાળ પણ ત્યાં ચોથો હોય કે પાંચમો હોય કે છો હોય બીજો ત્રીજો ત્રીજો ચોથો હોય જો ને વસ્તુ તો આ છે બરાબર. કે છે કે જેને પાંચ ઇન્દ્રિયનું દમન શરીર સંસ્કારના સ્નાન આદિ નહીં શરીરના સંવારણા રહી છે વળી વૃક્ષ કઈ તિલાદી મર્દન શરીર કે જાણે નાય દેખો આ તેલ ને આવે છે ને મર્દન કરે ઘણા કે તેલ મૂકે ધન્યમતી આ બાવા રાખવો પડે રાખ નો તો પડે તો તેલ રાખે ઘણી જાતના તેલ આવે સમીર સંતન જાતના તેલ રાખે એમ કોઈ સામે બધું આપણે કોઈ કહેતો રાત્રે ચોક ને કઈ શું હવે તો એ વસણો નો બાપ થયો સાધુ ને તેલ મર્દન હોય નહીં શરીર ને કરે એને પવન ન લાગે એટલે દુઃખ ન લાગે એવું એને હોય નહીં કે છે મદરાગ દ્વેષ એની રહીત હે અભિમાન નથી જેને નિર્માની નિર્માની કૃતમાં છે એસી પ્રવજ્ઞા ભગવાને કહી છે આવું ચારિત્રપણું ત્રિલોકનાથ તીર્થંકર દેવે કેવળ જ્ઞાનીએ ઇન્દ્રો અને ગંધર્વોની સમક્ષમાં આવું વર્ણન કર્યું છે બરાબર. આવી રીતે માનતા નથી ભગવાનની માનતા નથી બરાબર સમજાય આવી છે ચારિત્ર દેખાય અનમત કે ભેખી ક્રોધાદિ ગુરુ પ્રણમે છે ધાર્યું ન થાય ક્લેશ કરે આવડતું નથી ખતમ અમારે
એક ગયા હતા ત્યાં ઊંડામાં દીક્ષા પણ કીધું દીક્ષા પહે નહીં પહેલું હાલોડા 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 નહીં હાલોડા એ અમારા પણ નામ પહેલું બે ત્રણ બહેનો ફોન વાગ્યા એમાં એ લોકોને બહુ ખબર નહીં તમે વાળી વાળ્યું ઉપર વાળેલું હોય ટેકી લે નહીં સાધુ માટે વાળું હોય તમને માટે લીલોતરી ના હોય અને પછી પત્તી ખાતે જઈએ અમને મળ્યું નહીં એને અનુકૂળતા નથી અને કેટલા વાર કે બેટા ભરાયેલા હોય એથી એટલે તો સમજા રાખી દઉં બરાબર ભણાવવાનું ભાન નથી તમને કેવી રીતે સારું ને ઓળાવું અને પોતાને સંગડતા નથી એના બધી બળજ રહ્યા હે થોડીક પકડો તમને તો ખબર છે બધી શરીર નું સંવારી સુંદર રાખે હા વિભૂષા કરે ધોવે મોઢા ધોવે પગ ધોવે હાથ ધોવે શરીર ધોવે ઇન્દ્રિયના વિષય સેવે આપણું દીક્ષા થઈ માને તો તો એ ગ્રસ્ત હે ગ્રસ્ત છે એ લોકો અતીત કહાય ઉલટા મીઠા દઢ કરે અતીત કહાય અતીત કહેવાય ને એનો કઈ સંબંધ ન હોય કોઈ યાર અતીત છે બરાબર એની માટે કેવું હોય નહીં વાર ક્યાંય આવશે અતીત છે ને પણ આ તો અતીત ખરો અતીત છે અતીત એટલે બધા છૂટી ગયો છે વેગો થઈ ગયો છે અતીત રાગ થી દ્વેષ થી આવી નિર્દોષ સંતોષ ક્રિયાથી અતિત છે બરાબર એવા અતિત નામ ધરાવે ને ઉલટા મિથ્યા દંડ કરે મિથ્યા દંડ કરે જૈન દીક્ષા એસી જો સચ્ચા હશે યા કોઈ અંગીકાર કરે તે સાચે અતિત હે સાચે અતિત હે અતિત વેગળા થઈ ગયા બધાથી એને માટે બનાવેલા મકાન થી ધંધો નાથી વેગળા 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 એના મતી જ કહેવાય બાવા અતિત નામ ધારા શું થઈ ગયું થઈ ગયું ધ્યાન મળતું ફેર કહે વિવર્ય મુંડ ભાવા પનઠત મઠત નઠ મિછતા સમસ્ત ગુણ વિશુદ્ધા ભવજા એ હિસા ભણ્યા જો પાછ સંગીત લયા કેવી છે ચારિત્ર દિશા પ્રવર્જ્યા વિપરીત ભયાય દૂરી ભયાય મૂંઢ ભાવ અજ્ઞાન ભાવ નીકળી ગયો છે મૂંઢ ભાવ હોય ને પ્રવર્જ્યા હોય એમ બની શકે વિરુદ્ધ શ્રદ્ધાના ઠેકાણા ન મળે શું કોને સંકેત કેવું કોને વિચાર કાંઈ ભાન ન મળે ને આ દીક્ષા લઈ ગયા મૂંઢ ભાવ અનુમતિ આત્માકાર સર્વથા એકાંત કરી અનેક પ્રકાર ન્યારે ન્યારે કઈ વાત કરે છે કોઈ એકાંત નિત માને એકાંત અનિત માને સમજાણો કોઈ એકાંત શુદ્ધ જ માને પ્રવેશ શુદ્ધ ને પર્યાય શુદ્ધ માને એકાંત અશુદ્ધ જ માને પર્યાય અશુદ્ધ ને વસ્તુ એ અશુદ્ધ એ બધું એકાંત છે એની એને ખબર એવા એકાંત માનનારાઓ મૂંઢ ભાવ સહિત એને ચારિત્ર હોય નહીં સર્વથા એકાંત અનેક પ્રકારે નારે નારે વાત કરે જેવી કે આત્મા કા સ્વરૂપ વિશે મૂંઢ ભાવ હે આત્મા ભગવાને સર્વજ્ઞ પરમેશ્વરે નિત્યાનિત્ય હું દિલીપ પ્રશ્ન કર્યો હતો ભૂતાર્થ ને અનિતમાં હું કહે થતો વિનાયક ભાવ ટીકા એમ અપી છે તો નિત્ય પણ નિત્યની અપેક્ષા કાયમ રહેવું એટલું આ તો અંદર વસ્તુ થતો ભાવ છે ટીકા વિનાયક ભાવ શુદ્ધ ભાવ ન્યાય ગીધો છે ને ત્યાં
સમજાણો જી શિકાર ન્યાય ભાવ છે શુદ્ધ એ પોતાર છે એને એને શિકાર રહે છે અપેક્ષાએ ભાવ નથી તો ભાવ નથી સમજાણું કાંઈ શિકાર ભાવ ને પોતાર કે ટકવા ને નીતિ કહે સમજાણું કાંઈ પોતા આવે છે ને ભયોત્તમ નથી દો ખરું સમાધિથી હવે જીવો સમ્યક દ્રષ્ટિ ક્યારે થાય સતોતિકાળે જ્ઞાય ભાવ પરમાનંદ ભાવ શુદ્ધ ધ્રુવ ભાવ એનો આશ્રય કરે તો સમ્યક દર્શન થાય બરાબર સમજાણું કાંઈ ન્યાયિક ભાવ દીધો તમે છઠ્ઠી વાત બરાબર વિનાયક ભાવ એમાં ભાવ શું ચૈતન્ય ભાવ પૂરમ પૂરમ ચૈતન્ય ખાંડ સ્વભાવ સાગર આનંદ આદિ ધ્રુવ પદાર્થ અવિનાશી એનો આશ્રય આવા સ્વરૂપ નો આશ્રય કરે સંકેત અજ્ઞાની ને એના તત્વ ની ખબર હોતી કોઈ પર્યાયમાં ભૂલ કોઈ દ્રવ્યમાં ભૂલ કોઈ ગુણમાં ભૂલ કોઈ એકાંત નિત્ય માને કોઈ એકાંત અનિત માને એકાંત શુદ્ધ માને વિગેરે અજ્ઞાનીઓને સાચી શ્રદ્ધા હોતી નથી રીતે એને પ્રવર્જા પણ હોતી ભલે નાગાથીને ફરે જેવો આ વસ્તુ આવી છે જેને શાંતિ અને મુક્તિનો માર્ગ ત્યાં જાણવો હોય તો જે માર્ગે જવું છે એ માર્ગનું એને જ્ઞાન તો કરવું પડે કે નહીં પહેલું દૂરમાં હક નથી આમાં સમજાણ શરીર સારા હોય ત્યારે ખાય ની ધર્મ શરીર બગડે ત્યારે પછી મૂંઝાઈ જાય પછી એ કપૂરભાઈ ને કેમ ગયા હે એને કપૂરભાઈ નું કોણ કામ સારું હતું ત્યારે હવે મૂંઝવ્યું હવે શું કરવું છોકરા પાસે જવું કે એકલા રહેવું છોકરા પાસે જાય પરાધીન થાય છોડી એકલા રહે તો આ બધું શરીર કોઈ હરખું રહે મારો હણવા તો છોકરો છોકરા ની હોવ એને સ્વતંત્ર રહેવું આ બહુ બેઠો હોય આમ એમ થાય છે ભાઈ ભાઈ ને એમ થાય તો બહુ ને એમ થાય આટલો દીધો આવે અમારે સ્વતંત્ર છે તે બેવું છે કે કરું રાય કે ન્યા જઈ તો આમ થાય એકલા રહી તો આમ થાય હવે ઘરમાં હું બે હોડી વચ્ચે ઉપાડી હે વાત સાચી ભાઈ કેવું તો તમને તમારા બતરી જાય જીમન ભાઈ કહ્યું તો હવે હું પીડ્યા ન્યા આવે ન્યા રહ્યું નહીં કાંઈ આવે હું જાણે એની ક્યાંક એક મકાન છે ટીકનું છે પણ ફેરી જે છે તારી ક્યાં એને મકાન આવી ગયું છે સમજાણું કાંઈ જી સાહેબ હા જેને મૂંડ ભાવ જરીએ ન હોય એમ કે છે એમ વિશિયા સ્વભાવ કેવો છે શક્તિ આત્માની કેવી છે આવું સ્વરૂપ ભગવાન વર્ણવે છે કે આવો એક સમયમાં પૂર્ણ આનંદને પૂર્ણ શાંતિ એવી એવી તો અનંતી શક્તિ અને અનંત શક્તિનું એક સમયમાં એનું પરિણામ નિર્મળ હા કોઈ પણ વાતમાં મૂંઝવણ હોય મૂંઢતા હોય એને ધર્મ હોય શકે નહીં સંકેતમાં હોય તો પછી પ્રવર્જા તો એમ કે છે સમજાણું કાંઈ આત્મા કા સ્વરૂપ વિશે મૂંઢભાવે પરમેશ્વર તીર્થંકર દેવે જ કહ્યું એ સિવાય બીજા અજ્ઞાનીઓ જે કહ્યું એમાં બધો વિપરીત વિપરીત ને બરાબર સમજાણું કાંઈ જૈનમાં જૈનને શું કહેવું પરમેશ્વરને એના ભાન વિના એ પણ મૂંઢભાવમાં પીડ્યા હોય તો એ મૂંઢને પ્રવર્જ્યા હોઈ શકે હા
जैनी मुनि ने अनेकांते साझा हुआ यथार्थ ज्ञान है वस्तु नु स्वरूप हूँ आत्मा छू अनंत गुण में पिंड छू अनंत पर द्रव्यो है ये वस्तु मारा मा नथी एना मा हूँ नथी એવું અનેકાંતપણું જે વસ્તુનું છે એનું એને સાધીને સ્વરૂપને સાધન કર્યું છે. એક ગુણમાં બીજો ગુણ નથી, બરાબર. એક ગુણમાં બીજી એક સમયની પર્યાય પણ એક ગુણમાં નથી. એવું અનેકાંત નામ એ સ્વપણે છે ને પરપણે નથી. એવું દ્રવ્ય ગુણ પર્યાય વગેરે વગેરે હા હા એવું જે સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકરે કહ્યો એવો આત્મા જેને સમજણમાં આવ્યો છે એને સંકેત હોય ને એને ચારિત્ર આવે તો પ્રવજ્ઞા કહેવાય. બરાબર. આ મૂળતા ભાન ન મળે ને ચારિત્ર લઈને બે પ્રવજ્ઞા એ તો બધા અજ્ઞાની છે કે છે મૂંઢભાવ નહી એનો મૂંઢભાવ વસ્તુ જાણી છે આવી છે સમજાવ આવો પણ આટલા ક્ષેત્રમાં આવું મોટું આવી શક્તિ વાળો એકલો વિતરાગ ભાવ આ કસાય ભાવ વર્તે છે કે ના એ તો રહી છે એવો એનો તો ભાવ અને પ્રગટે છે પર્યાયમાં તો પૂર્ણ શાંતિ ને વિતરાગતા પ્રગટે છે. શું હોય છે આ એવું છે એવું શક્તિમાં થઈ બહાર આવે છે એમાં જ્ઞાની ને જૈન મુનિ ને એમ કહ્યું ને જૈની મુનિ ને અનેકાંત કે સાજા હોવા યથાર્થ જ્ઞાન મૂંઢભાવ નહી એને મૂંઢતા હતી કેમ છે અમારું આનું હતું છે આનું હતું છે. જૈનમાં પણ કેટલાય ફિરકા પીડ્યા આનું હતું એવી જૈન મુનિ ને અનેકાંત સાધતા એવી શંકા હતી મૂંઢતા હોતી નથી. મૂંઢવામાં પ્રણત ભયાએ મિથ્યા જામે એમણે જે આખો અટકી નાખ્યો છે પ્રણઠ કમઠ નઠ મિથતા બધું એ મિથ્યા ને હારી કે નહીં પણ ખરેખર તો પ્રનષ્ઠ કર્મઠ આઠ કર્મ જ નથી જેને મુનિ ના આઠ કર્મ કેવા એને કર્મ નથી જેને ચારિત્ર મને કર્મ કેવા હા 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 આવી ગયું આઠ કર્મ નથી ચાર કર્મ બાકી છે પણ એના નથી ઉદય પણ એનો નથી એક સમય નું બંધ પડે એ પણ એનો નથી વ્યાખ્યામાંથી એમાં તારી તેની વ્યાખ્યામાં નહીં નહીં આ છે નથી કર્મ જ નથી આત્મામાં પછી પ્રશ્ન ક્યાં બરાબર સાધુ પદ ને તો મોક્ષ તત્વ કહ્યું છે મોક્ષ તત્વ અતિન્દ્રિય આનંદમાં ઝૂલતો જેના આનંદ નહીં મીઠાશ આગો ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ ઘડીના મિંદડા જેવા લાગે બરાબર હા 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 હાડકા અને માંસના સૂંઠણા એમાં જે સુખ બુદ્ધિ એ તો એની ઉડી ગઈ હોય છે સમજાવું કાંઈ પણ ઇન્દ્રના ઇન્દ્રાસનો જેને ધાનના ઢોકળા નથી એ આ માણસ તો ધાનનો ઢોકળું બે દિનો ખાઈ રહ્યા એમ થઈ જાય છે બરાબર બધાને તો હજારો વર્ષે એના હારની ઈચ્છા એવા દેવદેવી એના ભોગ પણ પડેલા કૂતરા ને મીંદડાના કલેવર હોય ને હા હા એવા લાગે ને બરાબર દ્વેષ નહી હો એવું ભોગ છે ભગવાન આત્મા આનંદનો ધામ એની જેને દશા ચારિત્રની પ્રગતિ છે પ્રનષ્ઠ કર્મ આથી વસ્તુમાં નથી પણ પર્યાયમાં જેની નબળાઈ છે નબળાઈનો ત્યાં
જ્ઞાન છે પણ સ્વીકાર નથી. સ્વીકાર તો સ્વભાવ નો છે. જી હા હા અને મિથ્યા નષ્ટ થયું છે. આઠ કર્મ ગયા ને ખરું ખરે એને એમ લીધું છું. આઠે કર્મ નું મૂળ મિથ્યા છે. મિથ્યા જગ્યું ગયું છે એમ મિથ્યા જ જામે છે. બ્રહ્મણા મિથ્યા એક અતત્વ શ્રદ્ધાનો નાશ થયો છે. તત્વ શ્રદ્ધાન આત્મા પરમેશ્વરે કયો એવો રાગ રહીત પુણ્ય રહીત વિકલ્પ રહીત નિર્વિકલ્પ સ્વરૂપ નું ભાન વિકલ્પ છે એનું પણ જ્ઞાન છે. એનું જ્ઞાન મારામાં છે નહીં સમજાણું કઈ કે વિચાર અભાવે. જેવું જૈન દીક્ષા મેં સાધુ નામ ધરાવે અને તત્વ શ્રદ્ધાની ખબર ન મળે. સદ્રવ્ય છે નવ તત્વ છે એનું ખબર ન મળે નામે ન આવડે બરાબર. અને સાધુ થયા હું શીખે જૈન દીક્ષા મેં અતત્વા શ્રદ્ધા નું મિથાત કા અભાવે યાહી તે સમ્યક નામાં ગુણ નીકળી વિશુદ્ધે પછી લીધું ત્રીજું ગુણ સમત ગુણ વિશુદ્ધા. જેને આત્મા સ્વરૂપ ભગવાને પરમાત્માએ કહ્યો એવો વિતરાગ સ્વભાવની અંતરે એને પ્રતીતિ અને સમ્યક દર્શન હોય સમત ગુણ વિશુદ્ધા એમ લીધું છે ને નિર્મળ છે સમજી એવી દશામાં ચારિત્ર દશા હોઈ શકે. જ્યાં સંસ્કૃતિ તો નથી ત્યાં ચારિત્ર ને પ્રયોજન હોઈ શકે નહી બરાબર. સંકિત થઈ દીક્ષા મેં દોષ નહી રહે. આત્માનો સ્વભાવ પરિપૂર્ણ સ્વરૂપ એનું જ્યાં શ્રદ્ધા ને ભાન છે ત્યાં ચારિત્રમાં દોષ સંકિત ને કારણ હોઈ શકે બરાબર. એમ કીધું સંકિત થઈ દીક્ષા મેં દોષ નહી રહે. સંકિત ફોજદાર છે હા સ્વર ને આવવા નથી ઝીણપ ને થવા નથી. એટલે સંકિતે સ્વીકાર્યો છે આત્મા પૂર્ણ આનંદ ને ઈજ કેમ સંસાર ને ઈચ્છતા નથી. આ શ્રવણ ને સંસાર ને બંધ ને શ્રદ્ધા નું જોર છે. શ્રદ્ધા નું બળ છે આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ શુદ્ધ અખંડ રે ચૈતન્ય મૂર્તિ એના શ્રદ્ધાના જોડે આશ્રમ સંસાર એને ઉત્પન્ન થતો નહીં બરાબર. ઘણીજી મોક્ષ માર્ગ પ્રકાર પણ શ્રદ્ધા કા જોર હે વો સિદ્ધ કો શ્રદ્ધા કા જોર હે તો આશ્રમ બંધ કરી ઈચ્છા નહીં હે. એટલું શ્રદ્ધામાં પરિપૂર્ણ આત્મા ભગવાન આત્મા એવી જેને અંતરમાં સ્વભાવના પ્રાણ સહિતની શ્રદ્ધા થઈ છે એને દીક્ષામાં દોષ નહીં રહે. એને દીક્ષામાં દોષ હોઈ શકે એસી પ્રવજ્ઞા ભગવાને કીધી છે. આવું ચારિત્ર પણ ત્રિલોકના તીર્થંકરે કહ્યું છે. એટલી ચોખ્ખટ કરી દો આવું થતા ગોટા હોય અત્યારે હવે શું કહેવા માંગે છે ભાઈ કાળ હલકો ને સંજન હલું હોય તો આવી પ્રવૃત્તિ હોય એમ કે છે. કાળ હળવો છે ને હલકો છે ને સંજનની મજબૂતાઈ નથી ને એવી કે શકે છે સંજનમાં પ્રવૃત્તિ હોય સાંભળ ને શું મુનિજી એમ કે છે ને કેટલાક સંગઠન આવા નથી લખે હમણાં આવ્યું છે પણ અહીં તો ભગવાન કે છે કે સંગઠનમાં પ્રવર્જ્યા હોય છે.
સાધુપણાને હું માનતો છે. અને તેનું છેલ્લું સંગ્રહ હોય સાધુપદો પ્રગટ થઈ શકે છે એમ આશીર્વાદ કરે છે. કેટલાક એમ કે સંગ્રહ અત્યારે મોડા છે એમ કે છે ને, કેટલી પણ નીકળ્યો નથી અત્યારે હવે આત્મ પાડી શકાય નહીં. માટે આ કરી ઉપકરણ જ્યાં શબ્દ નીકળ્યો. જીણ મગે પવજ્જા ચણે તું ભણી નિરંથા ભાવંતી બહુપુરીસા કમ ખય કારણે બન્યા. જો ભગવાન કુંકુંદાચાર સ્પષ્ટ કરે એટલા કે જેવું સંગણ પહેલું છે શું એવું નથી, માટે અત્યારે સાધુ પણ એવું ગોઠવા જાય તો નહીં મળે અને જે પ્રમાણે છે એ ઠીક છે તો એને અહીં ખુલાસો કરે છે. પ્રવજ્યા જીનમાર્ગ વિશે છ સનનવાળે જીવ કે હોના કયા પરમેશ્વરે તો સંગણ ભલે છેલ્લું હો હાડકાની મજબૂતા એનો છેલ્લો ભાગ હોય તો ચારિત્ર હોય શકે છે બરાબર, પણ આવું હોય ચારિત્ર સમજાવવાનું કઈ સંગણ મોં હોય માટે ચારિત્રમાં કઈ બૂટા વાળે વસ્ત્ર રાખવાનું પાત્ર રાખવાનું એને માટે કરેલા હાર પાણી લેવાને સંગણ માવું માટે શું કરે બિલકુલ મિથ્યા ભાવ. પંડિતજી સંગણ નામાંથી જુઓ જીવ તો હમણાં નિગરણ સ્વરૂપે ભલે સંગમ છેલ્લું હો સાધુ પર તો આત્માના અનુભવ થઈ પહેલે લીધું જો સંકિત થઈ સંવિધાન પછી સંગ્રહ ની વાત લીધી. સંગ્રહ એટલે હાડકાની મજબૂતા મોડી હોય તો કે મોડીમાં સાત ચારિત્ર હોય શકે બરાબર. છ સરણી શું છ સંગ્રહમાં સાધુ પદ હોય છે તું એમ કે ખારા વચનનારા સંગ્રહ ને એ વખતના સાધુ પણ અત્યારે ન હોય એમ ન હોય શકે. નારાજ હોય સત્યનભાઈ આવું સાધુ હોય ને છેલ્લા સંગઠનમાં પણ આવું સાધુ હોય એવા સાધુમાં ફેરફાર હોય નહીં. જાણો પરિગ્રહ યથાજાત સ્વરૂપે નગ્ન મુનિ દિગંબર અને સંગઠ હોય ગમે થી યા તું ભય પુરુષેથી ભાવે એ ભય પુરુષ તો આવા આત્માની ચારિત્રની ભાવના ભાવે અને ચારિત્ર છે એની જ એકાગ્રતા છે બરાબર. એસી પ્રવર્જ્યા શબ્દ ફેર્યો હોય કર્મ કા ક્ષય કા કારણ કઈ એરિસા પ્રવર્જ્યા ભણિયા એમાં તું ઉતરતી આમ ચારિત્ર શાંતિ 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 સંગણ ભલે મોં હો મનુષ્યના દેહમાં ભલે રોગ આદિ હો એને ન રહેશે ક્યાંય. નાળિયાનો ભૂટો જેમ છૂટો પડ્યો હોય છે એમ શરીરના રજકણુથી ભગવાન અંદર ભીન પડ્યો હોય છે એના ભાનમાં એને ચારિત્રની દિશા કર્મના ક્ષયનું કારણ કઈ છે. આવું ચારિત્ર એ કર્મના ક્ષયનું કારણ છે. એ સિવાય ચારિત્ર હોઈ શકે ભગવાન વચન થાય.